નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર તો આજે આપણે વાત કરવાની છે જી હા મને પર્સનલી બહુ ગમે છે ફિલ્મો મને મેં જોઈ હોય ને પછી ફિલ્મ સારી લાગી હોય તો હું તમને જોવા માટે આગ્રહ કરું છું જે લોકો સિનેમા લવર છે જે લોકોને ફિલ્મો જોવાનું પસંદ છે અલગ અલગ લેંગ્વેજની પણ હિન્દી ડબમાં ફિલ્મો જોવાનું પસંદ છે એમના માટે હું અલગ અલગ ફિલ્મો લઈને આવતો રહું છું થોડા થોડા ટાઈમ જી અત્યાર સુધી તમને બધાને ખબર છે કે ઘણી બધી ફિલ્મો મેં તમને કહ્યું છે કે ભાઈ અવશ્ય જોજો તમારા પૈસા નહીં પડી જાય આમ તો ફ્રીમાં જ જોવાની હોય છે કારણ કે ઓટીટી પર આવ્યા પછી જ હું ફિલ્મો જોઉં છું એટલે કે જે સારી સારી ફિલ્મો હોય છે જે હિન્દીમાં અવેલેબલ નથી હોતી ને પછી અવેલેબલ થાય છે તો આજે એવી ફિલ્મની વાત કરવાનું છું જી તમને બહુ જ ગમશે હવે તમે પોસ્ટર જોયું છે પોસ્ટરમાં મેં એવું લખેલું છે કે કાળો હીરો અને દેશી હિરોઈન જી હા તો ઘણા લોકોની માન્યતા એવી હોય કે ભાઈ હીરો તો એમ બોડી બિલ્ડર હોવો જોઈએ એકદમ ગોરો ગોરો હોવો જોઈએ આમ રિતિક રોશન જેવું હોવો જોઈએ એને જ હીરો કહેવાય તો ના જેનામાં એક્ટિંગ કરવાની ત્રિવડ હોય બહુ જ જોરદાર એક્ટિંગ કરતો હોય ને એને હીરો કહેવાય અને એ રોલ જે પ્લે કરે ને એના પરથી જોઈને કહેવાય કે ભાઈ આ ફિલ્મ જોરદાર છે એનું કેરેક્ટર બહુ જોરદાર છે તો એવી જ એક ફિલ્મની વાત કરવાનું છું ફિલ્મનું ટાઇટલ છે વિદુ થલય પાર્ટ વન પહેલો પાર્ટ જોશો ને એટલે તમને બધાને એમ થશે કે પાર્ટ ટુ ક્યારે આવશે પાર્ટ ટુમાં શું થશે તમારા મનમાં વિચારો ઊભા થશે તમે એકવાર સર્ચ પણ કરી શકો છો કે ભાઈ ફિલ્મનો બીજો ભાગ આવી ગયો છે તો ફિલ્મનું વાત કરું તો આ ફિલ્મ આપણને છે ને સુરી જી આ તમે કદાચ સાઉથની ફિલ્મો જોઈ હશે તો એમાં તમને ખબર છે કે જે બ્લેક કલરનો કોમેડી એક્ટર છે સુરી જી હે એમનો રંગ કાળો છે અને ઘણી બધી ફિલ્મોમાં એ કોમેડી એક્ટર તરીકે કામ કરે છે કોમેડી આર્ટિસ્ટ છે પણ આ ફિલ્મમાં એ મેન હીરો છે અને આ ફિલ્મ કોઈ કોમેડી નથી એટલી સિરિયસ ફિલ્મ છે સસ્પેન્સ થ્રીલવાળી ફિલ્મ છે એમનું પર્ફોમન્સ બોસ આખી ફિલ્મમાં છે ને એમનો સ્ક્રીન પ્લે બહુ જોરદાર છે એટલીસ્ટ હું એમની એકલી વાત નહીં કરું વિજય સેતુપતિ પણ છે એમનું પણ સ્ક્રીન પર્ફોમન્સ જ્યારે પણ આવે છે ને ત્યારે ચમત્કાર થાય છે એટલે કે જોવાની મજા આવે છે એમનું કેરેક્ટર કંઈક અલગ લેવલમાં ફિલ્મમાં જોવા મળે છે આગળ હિરોઈન પણ તમે જુઓ ને તો દેશી બતાવી છે પણ ખરેખર એવી લાગતી નથી મેં ઇન્સ્ટા પર જઈને જોઈ આઈડી ચાંદના ટુકડા જેવી લાગે છે પણ ફિલ્મમાં તો એકદમ દેશીઓ ફિલ્મના ડિરેક્ટર છે ગૈત્રી મારન જી હા ગૈત્રી મારને જો તમે સાઉથની ફિલ્મો જોતા હોય ફોલો કરતા હોય તો તમને ખબર હશે કે વૈત્રી મારન કોણ છે એમને જોરદાર ફિલ્મો બનાવેલી છે અને આવી જ ફિલ્મો બનાવવા માટે એ જાણીતા છે પર્સનલી વાત કરું તો ફિલ્મનો સ્ક્રીન પે જોરદાર લખેલો છે જોરદાર રીતે પ્રેઝન્ટ કરું છું બધી સ્ટારકાસ્ટનું પર્ફોમન્સ એક આટલો પણ વધારાનો સીન નથી લીધો જી હા જોરદાર છે એકદમ ફિલ્મ તમને એમ થશે કે ભાઈ અને બીજી એક વાત કે આ ફિલ્મ તમે ફેમિલી સાથે નહીં જોઈ શકો ફેમિલીમાં એટલે ફિલ્મમાં એવું નથી એનિમલ જેવું કે ભાઈ કંઈ પણ બતાવું આ ફિલ્મમાં એવું છે જય ભીમ તમે ફિલ્મ જોઈએ છે તો તમને ખબર હશે એવી જ રીતે જે રીતે આ ગામડાના લોકો એમને ટોર્ચર કરે છે આખા કપડાં કાઢી નાખે છે ઓપન કરી દે છે સ્ત્રીઓ હોય તોય પુરુષો હોય તોય અને જે રીતે પોલીસવાળા ટોર્ચર કરે છે ને બોસ તમે ફિલ્મ જોશો અવડે કંઈ હીરો કરશે અવડે કંઈ હીરો કરશે પણ ફિલ્મ પૂરી થઈ જાય છે અને બીજા વાતની સ્ટોરી આપણને થોડી ઘણી ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે છે એકવાર તમને અવશ્ય સજેસ્ટ કરીશ વધારે વાત નહીં કરું તમને બધાને ખબર છે કે હું સારી ફિલ્મ હોય ને એની વધારે ચર્ચા નથી કરતો તમને સીરીઝ સજેસ્ટ કરી દઉં છું સો લોકોમાંથી બસો લોકો સોરી સો લોકોમાંથી બે લોકો પણ જોશે ને અને એમને ફિલ્મ ગમશે ને તો મને મજા આવશે કારણ કે ફિલ્મ એટલી જોરદાર છે જી હવે વિધુ પાર્ટ વન તમે અવેલેબલ છે જી ફાઈવ પર હિન્દી ડબમાં બાકી તમે જુગાડ કરીને પણ જોઈ શકો છો તો એકવાર અવશ્ય સજેસ્ટ કરીશ કે ભાઈ આ ફિલ્મ અવશ્ય જોજો તમને અવશ્ય ગમશે બાકી મળી કંઈક નવો વિડીયો સાથે ચેનલ પર પેલે હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જય હિંદ વંદે માતરમ